जयश्री विद्यार्थी मित्रों, आज आप धोरण 9 हिंदी अंदर पाठ 2 न्याय मंत्री ये आप भणवा छे। विद्यार्थी मित्रों, अगाउ आप पाठ 1 जे छे कविता समझाई, आज पाठ 2 श्री सुदर्शन चंद्र न्याय मंत्री। मित्रों, पाठ टाइटल जोता आपने एवं लगे कि न्याय मंत्री एटले न्याय नो जे अधिष्ठा छे, न्याय जे आत्मा कार्य करे छे, मंत्री तरीके जे काम करे छे, न्याय मंत्री नी वात आमां आपेली छे। केवो न्याय मंत्री होवो जोईए, एना लक्षणो, एनी बाबतो केवी होवी जोईए, ए आपणने आ पाठनी अंदर ए જોવા મળશે। આપણે બધા જાણીએ છીએ કે અશોક સમ્રાટ કે જેણે યુદ્ધ કરી અને એક એ ઘટનાથી પોતે અશોક તો છે, પોતાનો ન્યાય કાર્ય જે કર્યું અને અશોક સમ્રાટ કહેવાના, બરોબર, આ અશોક સમ્રાટ છે એ પછી પોતાને ભૂલ સમજાણ અને પોતાનું જીવન કરે છે અને આગળ એ થપાયું। ઘણી બધી બાબતો અશોક સમ્રાટ વિશે આપણે ખબર છે, તો એમાંનો એક ભાગ અશોક સમ્રાટને ધ્યાનમાં રાખી ને આપણે અહીંયા લેવાનો છે। એ કહાનીમાં સમ્રાટ અશોક સર્વશ્રેષ્ઠ ન્યાયમંત્રીની ખોજમાં હતા। અશોક સમ્રાટ જે છે એક સારો એવો ન્યાયમંત્રી મળે એવી એને કાર્ય કરવાનું હતું। શિષ્યપાલ से मुलाकात होने पर उसकी योग्यता देखकर उसे न्यायमंत्री बनाया। आ सभा अशोक ने एक एवं व्यक्ति मिलो जो नाम शिष्यपाल हतो, ना शिष्यपाले साचो न्यायमंत्री कोने कहेवाय ई बाबत तो एना गुण ए पीड़ाता ई एमने जोया। न्याय न राजा देखता है न रंग, न्याय छे आजना समय में जुओ कि घनी बधी भूलो ए मोटा माणस पण करे छे, नानो माणस पण करे छे, परंतु सजा जाहिर करवामां आवे ते न्याय जे गरीब अथवा जे भूलो माणस छे एने सजा थाय छे अने जे पैसा तरीके दृष्टिए के पछी पोताने ओळखाणथी जे ऊंचे लेवलना व्यक्ति होय एने कोई प्रकारनी सजा थती नथी। तो आ न्याय न कहेवाय। न्याय कोने के ज्यां राजा माटे प्रजा ने रंग ने गरीब ए दरेक पैसादार दरेक सरखा होवा जोईए, स्त्री होय के पुरुष होय। एक न्याय જે કરવાનો છે સાચો ન્યાય, તો આ બાબતો આની અંદર આપણને એ સમજવા એ મળશે। ન્યાય તંત્ર પર વિશ્વાસ દિલાવવા કે લીએ યા પ્રયાસ કર્યા ગયા। આજના સમયના જુઓ કે કોઈ ન્યાય આપવાનો હોય તો જે મેં વાત કરી તમને કે પોતાની પાસે જે પૈસા છે પોતાની ઓળખાણ છે ઉપયોગ કરી અને એ વ્યક્તિ છૂટી જાય છે અથવા ન્યાય અરજી કરે છે કે મારે આવી ભૂલ થઈ ગયા ભવિષ્યમાં નહીં કરું, ખોટી લાગણી ઊભી કરી અને પોતે છૂટી જવાનો પ્રયત્ન કરે છે ને છૂટી પણ જાય છે। સાચો ન્યાય છે કોને કહેવાય, તો એ સાચા ન્યાયની બાબતો એ આપણે પછી ગમે તે વ્યક્તિ હોય તો એ બાબતો આપણે જોવા મળે છે। નઈ પેઢી કે લીએ ઇસ પ્રેરક કહાની દ્વારા ન્યાયતંત્ર કી જિમ્મેદારી કા મહત્વ સમજાયા ગયા હે। ન્યાય કોને કહેવાય કે નવી પેઢી એટલે હાલની જે પેઢી છે, આપણા જે યુવાનો છે, બાળકો જે છે, બરાબર, એ પણ સમજે કે ન્યાય કોને કહેવાય, તો એ પ્રયાસ કરવા માટે આ એક પાઠ આપણે અહીંયા લીધેલો છે। સંધ્યા કા સમય થા, ચારો અંધકાર ફેલા ચુકા થા, એસે મેં કિસી ને બહાર સે ઘર કા દરવાજા ખટખટાયા। કોણ હે બામા? શિષ્યપાલ ને થોડા સા દરવાજા ખોલતે હુએ પૂછે, એક પરદેશી બહાર સે આવાજ આ, ક્યા તુમ મુજે રાત કાટને કે લીએ થા મિલ જાયેગા। जैसे ही शिष्यपाल ने पूरा दरवाजा खोला, उसके सामने नवयुवक खड़ा था। उन्होंने मुस्कुरा कर कहा, यह मेरा सौभाग्य है, अतिथि के चरण से एक पवित्र हो जाएगा। आज राजा छे एक वेशपट्टो करी अने आ व्यक्ति शिष्यपाल घरे जाए छे ने त्यां रात्रवासो करवा माटे वात करे छे। अतिथि को लेकर शिष्यपाल के घर में गए, बहुत आदर सत्कार किया। આ શિષ્યપાલને ખબર હતી કે ભાઈ આવનાર વ્યક્તિ છે રાજા સમ્રાટ છે, એટલે આગતા શ્રદ્ધા કરી કે ભાઈ કોઈ હોટે માર્ગું છે, રાત કાઢવા માટે અહીંયા આવે છે, તો એ હું આરામ કરાવું અને અહીંયા રહે, તો આ બાબતોની અંદર વાત કરી છે। ફિર દોનો ઉસ સમય કા દેશ કે અવસ્થા પર બાતે કરને લગી। શિષ્યપાલને કહા, આજકલ બડા અન્યાય હો રહા હૈ, પરંતુ પરદેશી ઇસ બાત કે સહમત હતા। પરદેશી એટલે રાજા, બંને જે છે એ આજના ન્યાયતંત્ર ઉપર આજની બાબતો ઉપર વિચાર કરે છે, વિમર્શ કરે છે કે ભાઈ શું કરવું, શું થશે, અને આ જે શિષ્યપાલ છે
પોતાની વાત આગળ થપાવે છે. બોલા દોષ નિકાલના સુગમ હે, પરંતુ કુછ કરકે દિખાના કઠિન હે. શિષ્યપાલ બોલે, અવસર મેલે દેખા દઉં કે ન્યાય કિસે કહેવાય, કે ન્યાય કોને કહેવાય? એ જો મને સમય મળે અને મને એવું કાર્ય મળે તો ન્યાય કોને કહેવાય એ કહીશું. મિત્રો, આ પાઠ જે છે યાદી ગરીબ ફિલ્મોની અંદર તમે જુઓ છો કે આવી એક બાબત ઘણી બધી પિક્ચરોમાં દેખાડે કે ન્યાય કોને કહેવાય, કેવો ન્યાય હોવો જે સાચો રહે એ બાબત તમને એ સમજાવે છે. તો અહીંયા પણ શિષ્યપાલ જે છે એ આપણને વાત કરે છે. તો આ અવસર ચાહતે રાજા એને પૂછે છે કે તમારે ટાઈમ જોતો છે કે ન્યાય કેમ કરી શકાય? એટલે અવસર જોતો છે તમારે? હા, અવસર ચાહતા હું, મને જો સમય મળે તો હું પણ મારું કાર્ય છે પૂર્ણ કરું. ફિર કોઈ અન્યાય નહીં હોગા, બિલકુલ નહીં. કે જ્યારે હું કાર્ય આ કરીશ તો અન્યાય નહીં થાય? તો વ્યક્તિ કે ના, બિલકુલ અન્યાય નહીં થાય. કોઈ અપરાધ દર્શે ન બચેગા? નહીં. પરદેશી મુસ્કરા કામ એ બહુ કઠિન કામ છે. તું જે વિચારો છો એવું કાર્ય નથી ન્યાય તું દેવાનું, આ બહુ કઠિન અઘરું કાર્ય છે. શિષ્યપાલને ખબર નથી કે આ વ્યક્તિ રાજા છે કે કોઈ સામાન્ય માણસ છે, પણ પોતે પોતાની વાત છે એ એમને કરે છે. બ્રાહ્મણ કે લે કુછ ભી કઠિન નહીં, મેં ન્યાય કા ડંકા જા કર દૂંગા. બ્રાહ્મણ છે શિષ્યપાલ, એટલે કહે છે કે બ્રાહ્મણ માટે કોઈ કાર્ય અઘરું, કારણ કે આ ધરા છે, આ પૃથ્વી છે એ બ્રાહ્મણથી કે બ્રાહ્મણના ન્યાયથી જ ટકી રહેશે એવું સમજાવવા માંગે છે. શુભ ઉત્કર પરદેશને શિષ્યપાલ પોતે ધન્યવાદ દેખર પુરુષે વિદાન. આ રાજા છે એ પોતે પોતાના ઘરે રાજમહેલ અંદર જવા માટે પ્રસ્થાન કરે છે. કુછ દિન કે બાદ શિષ્યપાલ કે ઘર ઉસ સિપાહી આયે ઔર ઉને દરબાર મેં ચલને કે લીએ કહા. શિષ્યપાલ સહમ ગયે, વે સમજ નહીં સકે કે સમ્રાટને ઉને ક્યો બોલાયા હૈ. કહીં ઉસ પરદેશી ને તો સમ્રાટની ઝૂઠી સચ્ચી શિકાયત તો નહીં કરતી. દરબાર મેં પહોંચ કર શિષ્યપાલ કા કલેજા ધડકને લગા, જબ ઉને દેખા કે પરદેશી સમ્રાટ શું શું કીધું એણે કે ભાઈ થોડાક સમય પછી કે સવાર પડી અને રાજા એના ઘરે ગયો અને પછી રાજાએ સૈનિકો મોકલ્યા કે જાઓ, કે શિષ્યપાલ જે છે બ્રાહ્મણનો દીકરો એને બોલાવી લાવો માન સન્માન સાથે. ત્યાં શિષ્યપાલના ઘરે સૈનિકો જાય છે અને ત્યાં બોલાવવા જાય છે, પરંતુ સૈનિકોને આવતા જોઈને આ શિષ્યપાલ ડરી જાય છે કે બ્રાહ્મણ છે, ડરપોક છે, ડરી જાય છે. અરે આ સૈનિકો શું કામ આવ્યા? મારાથી કાંઈ ભૂલ થઈ ગઈ ને? અથવા પોલા બ્રાહ્મણ ચોલો જે વ્યક્તિ કાલે આવ્યો હતો અને રાજાને કંઈ મારે વિશે કાનાફૂસી નથી કરીને? તો આ ચિંતા અને વિચારની અંદર એ પોતે ત્યાં જાય છે. સમ્રાટ બોલે, બ્રાહ્મણ દેવતા મેં આપકો ન્યાય કા અવસર દેના ચાહતા હું, આપ તૈયાર હૈ? જોવે છે રાજાને, રાજા બેઠા છે, સભા ભરી છે. શિષ્યપાલને કહે છે કે તમારે બ્રાહ્મણને તો ન્યાય જોતો જ કરવો છે, તો જો તમે ન્યાયનો અવસર આપો છો આથી તમે મારે ન્યાયમંત્રી બનો. એને એનું કાર્ય એ સોંપે છે. સમ્રાટ પહેલે તો શિષ્યપાલ ગભરાય, ફિર બોલે, યદી સમ્રાટ કી યહી ઈચ્છા હૈ તો મેં તૈયાર. પહેલાં તો એને વિચાર્યો ત્યારે આ તો ઓલો પરદેશી વ્યક્તિ હતો અને આ તો રાજાના સમયની રાજાના વેશમાં છે, એટલે એ થોડીક વાર ગભરાય છે. પછી એને કહે છે, બહુ ઠીક, કલશ આપ ન્યાયમંત્રી હુએ. સમ્રાટને કહા કે અપને હાથે અંગૂઠ ઉતાર કર. શિષ્યપાલ કો કોના જે એની હાથમાં અંગૂઠી હતી, વીંટી હતી, વીંટી શિષ્યપાલને આપી કે તમે આજે મારા ન્યાયમંત્રી, તમારે ન્યાય કરવાનો છે. યસ સમ્રાટ અશોકની રાજા અશોકની રાજમુદ્રાથી કે પોતે ન્યાય બનવાના છે, ન્યાયમંત્રી બનવાના છે, રાજમુદ્રા એને આપે છે. અબ શિષ્યપાલ ન્યાયમંત્રી ભોજ પૂર્વોને રાજ્ય કી સમુચિત વ્યવસ્થા કરના આરંભ કર દિયા. ઉનકે સુપ્રબંધ સે રાજ્ય મેં પૂરી તરહ શાંતિ રહેને લગી, પૂરી તરહ શાંતિ રહેને લગી. કિસી કો કિસી પ્રકાર કા ભય ન રહા, કોઈને કોઈ પ્રકાર ડર નહી. આ એવો વ્યક્તિ જે છે બ્રાહ્મણ છે ઉપરાંત પોતે એવો વ્યક્તિ છે કે ન્યાય કોને કહેવાય, ન્યાય કેમ કરવો એની પર એને કાર્ય છે એ કરવાનું. અને એવો ન્યાય એને કરતો કે લોકો છે એ જોઈ રહેતા અને દરેક જગ્યાએ શાંતિ છે એ ફેલાવાના. અગાઉ લોક દરવાજે ખુલે છોડે જતી હતી, ચારો તરફ ન્યાયમંત્રી કે સુપ્રબંધ અને ન્યાય કે ધૂમ વચ્ચે હોય છે.
તમને વાત કરીને કે પોતે જાય એવો કરતો કે લોકો દરવાજા પર ખુલ્લા મૂકીને બેસી જાય તો કોઈને કાંઈ પ્રકાર ડર નથી. અને ચોર આવે તો ચોરી થાય, અને ચોરો પણ હવે ડાયા થઈ ગયા, ચોર પણ ચોરી કરતા બંધ થઈ ગયા, કારણ કે ડર લાગ્યો જો પકડાઈ જશું તો શિશુપાલ છે એ પણ સજા કરશે. એટલે આ ડરથી કોઈ ચોરી કરતા નથી. વિદ્યાર્થી મિત્રો, અત્યાર સુધી આપણે જે પાઠ છો એ પાઠમાં તમે કેટલા પ્રકાર સવાલો નીકળી શકો. શું આપણે જોયું? તો કે ભાઈ સવારના સમયની અંદર શિશુપાલ છે એના સોરી રાતના સમયની અંદર શિશુપાલને ત્યાં એક અતિથિ આવે છે. અતિથિ એને ત્યાં હાથ પસંદ કરવાની વાત કરે છે. આ અતિથિ બીજું કોઈ નહીં પણ સમા અશોક છે. અતિથિને પોતાના ઘરની અંદર લાવી આરામ કરવાની વાત કરે છે. થોડાક સમય પછી એ બંને વાતો લાગે છે, બંને આજના સમય અંદર ને સમયની વાત કરે છે કે ન્યાય કયો હોવો જોઈએ, શું હોવું જોઈએ, કેવી રીતે કરવો જોઈએ. અને એ સમયે આ શિષ્યપાલ એમ કહે છે કે હું પણ એક ન્યાયમંત્રી બનવા ઈચ્છું છું, જો મને સમય મળે, અવસર મળે તો હું પણ ન્યાયમંત્રી છે એ બનીશ. ત્યારે આ શિષ્યપાલ જે છે એ અને રાજા એ બંને આરામ કરે છે. સવાર પડતા આ વ્યક્તિ છે રાજા એ પોતાના ઘરે જાય છે, રાજમહેલમાં જાય છે. થોડાક સમય પછી સૈનિકો આવે છે શિશુપાલ કેળવા. રાજાના કહેવા રાજાને મળે છે શિશુપાલ. વિચાર કરે છે આ તો કાલનો જે વ્યક્તિ મારા ઘરે રાત રોકાણો હતો એ વ્યક્તિ છે. અને રાજા પૂછે છે કે તમે ન્યાયનો અવસર ચાહતા હો તો તમને ન્યાયનો અવસર છે હું આપું છું. અને એ વ્યક્તિ શિશુપાલે પણ એ હા પાડી અને પોતે ન્યાયમંત્રી બની રાજાએ મુદ્રિકા આપી, વિટી આપી રાજપુત્રા. અને પછી પોતે ન્યાય છે એ કરવા લાગ્યું. કોઈ પ્રકારની ચોરી, કોઈ પ્રકારની લૂંટફાટ એ બધું બંધ, લોકો શાંતિથી પોતાનું જીવન છે એ જીવતા હતા. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો, આ આગળના ભાગની અંદર આટલી બાબતો છે આવે છે. તો આપણે સવાલ કાઢવો હોય આટલામાંથી તો પહેલું તો આપણને સવાલ એ મળે કે શિશુપાલ કે ઘર કોણ આયા છે. તો શિશુપાલ કે ઘર અતિથિ આયે છે. પછી એક સવાલ એવો પણ નીકળે કે અતિથિ જે અતિથિને શિષ્યપાલ કો કિસકા અવસર દયા કે ન્યાય કરને કા અવસર દયા. તો આ સવાલ છે એ આપણે કરવો હોય તો રાજાને શિષ્યપાલ કો ક્યાં અવસર દયા. તો રાજાને શિષ્યપાલ કો ન્યાય કરને કા અવસર દયા. ત્રીજો સવાલ એવો પણ નીકળી શકે કે રાજાને શિષ્યપાલ કો ક્યાં દયા. તો રાજાને શિષ્યપાલ કો રાજમુદ્રા દયા. તો આ રીતે ત્રણ સવાલ વિદ્યાર્થી મિત્રો, આમાંથી આપણે એક એક વાક્યમાં સવાલ છે એ કાઢી શકીએ. હવે આ જે રાજા છે અને આ જે શિષ્યપાલ છે એ બંને પોતાનો ન્યાય કાર્ય કરે છે, પરંતુ એક દિવસ એવું બને છે કે લગભગ એક મહિને કે બાદ કિસીને રાતમાં એક પહેરેદારની હત્યા કરી દીધી. સુબહ હોતી હિ યહ બાત ચારો તરફ ફેલ ગઈ. લોગ બડે હેરાન થયા. શિષ્યપાલ કી નિંદ ઉડ ગઈ. ઉડવાને ખાના પીના છોડકર અપરાધી કા પતા લગાને કે લીધે રાતે એક થયા. હવે એના પાસે એક એવો ન્યાય કરવાનો દિવસ આવ્યો કે રાજાના રાજમહેલની અંદર એક પહેરેદાર છે, એ પહેરેદારને કોકે મારી નાખ્યા. એ કોડે મારી નાખ્યા, કોડે આવું કાર્ય કર્યું એ કાંઈ ખબર છે નહીં. અને આજે આ ન્યાય કરવાનો એનો સાચો ન્યાય કરવાનો એને છે મોકો મળ્યો. પણ પોતે ચિંતા અને કારણે ખાવા પીવાનું પણ છોડી અને કાર્ય કરવા લાગી જાય છે. બહુ જ પ્રયત્ન કરીને કે બાદ અપ્રતિકા પતા તો ચલા શિષ્યપાલ કે આચે કા ઠેકાણે મળે કે ઘાસ. અને પછી એને સમયનો ઉપયોગ કરી અને જે ગુનેગાર હતો એ વ્યક્તિની અમે ભાળ તો મળી ગઈ, પરંતુ આશ્ચર્ય એના રહ્યો નહીં. કારણ કે એવો એ વ્યક્તિ એના હાથમાં આવ્યો કે જેણે પણ વિશ્વાસ પણ આપે છે કે આ વ્યક્તિ અપરાધી છે. સ્વયં સમ્રાટને પુષ્પહેદારથી હત્યા કરી દીધી. રાજાએ અશોકે જ એને મારી નાખ્યો. સમ્રાટ કો અપરાધી કી ઘોષિત કરને કા બહુ કઠિન હતા. રાજાને સજા કરવી એ ન્યાયતંત્ર વિરુદ્ધ છે. રાજાએ ભૂલ કરી છે તો સજા પણ કરવાની છે. તો શું કરવું? રાજાને સજા કરે એટલે સમાજને એક નુકસાન પણ થાય, બરાબર. તો અહીંયા આ વ્યક્તિ જે છે એ વિચારે છે શિષ્યપાલ કો ભી તો યહ ક્યા કરે. એક ઓર વે ન્યાયમંત્રી થે ઓર દૂસરો ઓર સમ્રાટ કે સેવક થે, પરંતુ ન્યાય કી દૃષ્ટિ સે
अंदर में सम्राट अशोक और साधारण व्यक्ति में कोई अंतर नहीं था। हमने अपने आगे जुड़ू पेरेग्राफ अंदर शुरुआत अंदर के राजा हो रंग अपराधी के दोषी जे पण होय एने पोतानो न्याय छे करवानो हक छे न्यायमंत्री तो अहींया आजे सम्राट अशोक छे एने उ कार्य करू छे पोते भूल करी छे तो जो सजा न करे तो लोकोनी अंदर पण छाप उभी थाय के राजा छे पैसा वाळो व्यक्ति छे आ प्रमाणे छे एटले सजा न करी सामान्य माणसने सजा थाय छे एटले एक ऊंधी छाप उभी थाय એટલે એને સજા તો કરવાની જ છે કેવી રીતે કરવી એ આ વ્યક્તિ વિચારે છે અગલે દિન શિષ્યકાળ દરબારમાં પહોંચે સમાપ્ત અશોક સિંહાસન પર બેઠે હોય કે પોતે શેસર બેઠા હતા અને આ ન્યાય કરવાનો દિવસ છે એ એને મળ્યો છે આતે ઉન્હોને શિષ્યકાળથી પૂછ્યા આ પતે કથા ચલા કે તમે જે અપરાધી એ ભૂતો છો એ તો મળી ગયો રાજાને પણ ખબર છે પોતે અપરાધી છે આજે આ વ્યક્તિ કેમ ન્યાય કરે છે કઈ રીતે કાર્ય કરશે એ વિચારે છે કે શિષ્યવાળે ખબર પડી ગઈ છે કે ભાઈ હું અપરાધી છું હવે ન્યાય કઈ રીતે કરે છે વિદ્યાર્થી મિત્રો આપણો પાઠનું જે ટાઇટલ છે ન્યાયમંત્રી એ આયા ન્યાયમંત્રી એ પૂર્વ થાય છે કે રાજાને કે ગરીબને ભૂલ કરી હોય દોષી હોય અપરાધી હોય જે પણ કાર્ય કર્યું હોય એને તો સજા કેમ કરવી એ બાબતને પોતે વિચાર કરીને બહુ વ્યવસ્થિત એ ન્યાય છે એ કરવાના છે વિદ્યાર્થી મિત્રો આજે આપણે આ પાઠનો આટલો ભાગ એ આપણે રાખીએ છીએ આગળનો ભાગ છે એ આપણે આવતા પીઢી અંદર કરીશું વિદ્યાર્થી મિત્રો તમને મેં જે આ પાઠ સમજાવ્યો આ પાઠના એક એક પંક્તિ વાંચી અને જે પણ સવાલ તમને મળે દરેક સવાલ તમારે ટીક કરવાના છે આપણે હમણે આગળ ત્રણ સવાલ જોયા બરાબર હજી આમાંથી ત્રણ ચાર સવાલ છે એ નીકળશે બાકી સ્વાધ્યાયમાં તો આપેલા છે કારણ કે કદાચ બહારના પ્રશ્ન પૂછાય મીન્સ ભાગના એટલે પાઠના જ હોય પરંતુ વધારા પ્રશ્ન તરીકે આપણને જો આમાંથી પૂછાય સ્વાધ્યાય સિવાયનું તો આપણે આ રીતે છે એ સવાલ જવાબ તૈયાર કરી શકીએ વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણો પાઠ જે છે અડધો પાઠ આપણે અહીંયા પૂર્ણ કરી છે બાકીનો પાઠ છે આવતા પીઢીમાં જે છે એ આપણે ભણશું.